ભારતના 75મા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની માંડવી તાલુકા શ્રી પદમપુર પ્રાથમિક શાળામાં ઉમંગભેર ઉજવણી કરાઈ. ભારતના 75મા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની માંડવી તાલુકા શ્રી પદમપુર પ્રાથમિક શાળામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. સવારમાં 8:30 કલાકે ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી ખુશી સુરેશ ધોળુ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને તેનું પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું. ત્યારબાદ તારીખ 26 જાન્યુઆરી 2023 થી તારીખ 26 જાન્યુઆરી 2024 સુધી જન્મેલી દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ 11 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા, જેમાં સ્વાગત ગીત દ્વારા પધારેલ ગ્રામજનોનું સ્વાગત કરવામાં આવ્યું. વિવિધ દેશભક્તિના ગીતો ઉપરાંત ડાન્સ રજૂ થયા. હાસ્યની રમૂજી નાટક બાળકો દ્વારા રજૂ થયું. આજના જમાનામાં જે અતિ ગંભીર મુદ્દો બનતો જાય છે તે મોબાઈલનો અસર બતાવતી નાટિકા રજૂ કરી મા બાપને બાળકો બાબતે સચેત કરવામાં આવ્યું. ત્યારબાદ આંગણવાડીના નાના ફૂલકાઓ દ્વારા પણ અમે ભાઈ બેન ભણવા જવાના એવું ગીત રજૂ કરવામાં આવ્યું, જેમાં આંગણવાડી કાર્યકર જુલીબેન સેંગાણી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીઆરસી શ્રી ચેતનભાઈ બારિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી બાળકોના અભ્યાસ બાબતે વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને ગામના સરપંચ રાજેશભાઈ ધોળુ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હરેશભાઈ મારવાડા તથા કૃપાલબેન પારસિયા અને ગ્રામજનો દ્વારા 15,000 જેટલી રોકડનું દાન આપવામાં આવ્યું, જ્યારે બાળકો માટે તિથિ ભોજનની પણ જાહેરાત કરવામાં આવી. વડીલ શ્રી શામજી મનજી પટેલ દ્વારા ઉપસ્થિત તમામને બિસ્કિટ રૂપે પ્રસાદી અને સ્વર્ગસ્થ ધ્રુવ અરવિંદ ધોળુની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા તમામને નાસ્તો આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ગામના યુવક મંડળ દ્વારા સાઉન્ડ સિસ્ટમ અને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નિલેશ સાહેબ સંજોટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ વ્યવસ્થા માટે શાળાના શિક્ષિકા શ્રી મયુરીબેન સંજોટ તથા શિક્ષક શ્રી સંજયભાઈ સાંકરિયા અને પ્રવાસી શિક્ષક તૃપ્તિબેન સેંઘાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટ બાય હીરાલાલભાઈ સંઘાર સાથે ભરતભાઈ ધોળુ, પદમપુર, માંડવી, કચ્છ.